फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મગની દાળની કચોરી. આ કચોરી એકદમ ટેસ્ટી. આપણે આમાં લસણ કે ડુંગળી નહીં વાપરીએ, તો આ જીન કચોરી પણ તમે કહી શકો છો. એવી એકદમ સ્વાદિષ્ટ કચોરી એકદમ ફરસાણની દુકાનમાં મળતી હોય એવી બનાવીશું. જો તમે ક્યારેય કચોરી ઘરે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે પહેલાં એક બાઉલમાં અડધો કપ મગની દાળ, તો મેં અડધો બાઉલ લીધો છે, એને સારી રીતે ધોઈ અડધો કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો અડધો કલાકમાં દાળ પલળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં 1.5 કપ મેંદો, તો મેજર કરી 1.5 કપ મેંદો લઈ લઈશું. એમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. વચ્ચે ખાડો કરી એમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખીશું. તો 1 કપે 2 ટેબલ સ્પૂન હોય, તમારે વધારે બનાવી હોય તો એ રીતે તમારે લોટ બાંધવાનો. તો આપણે પહેલા મોણને આ રીતે હલકું મિક્સ કરી દઈશું અને એમાં આપણે 1 મોટા લીંબુનો રસ નીચોવી દેવાનો. તો લીંબુના રસથી તમારા કચોરી છે એ ખસ્તા બનશે. જો લીંબુ નાના હોય તો 2 નાખી દેવાના. એકદમ સરળ રીતે આપણે મોણ અને લીંબુના રસને મિક્સ કરી દઈશું લોટ સાથે અને થોડું પાણી ઉમેરી અને આપણે પૂરીનો જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું. તો રોટલીના લોટ કરતાં થોડો કડક રાખીશું. તો થોડું પાણી છાંટવાનું આ રીતે લોટને મિક્સ કરવાનો. પાણી બહુ ઓછું પણ નહીં છાંટવાનું. લોટને મસળવાનું, થોડું પાણી ઉમેરવાનું, એ રીતે લોટ બાંધવાનો. તો 1/2 કપ જેટલા પાણીની તમને જરૂર પડશે 1.5 કપ મેંદા માટે. અને મેંદો છે એ તમે લોટ બાંધી થોડી વાર માટે સાઈડમાં મૂકશો એટલે થોડો એ કઠણ થાય છે. એટલે આપણે લોટને આ રીતે ફેલાવી દઈશું અને પછી આપણે એમાં થોડું પાણી, તો બહુ જ ઓછું આ રીતે પાણી છાંટી દઈશું અને એને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો 1/2 કલાકમાં દાળ આપણી પલળી ગઈ છે. હવે આપણે દાળને બાફીશું. તો દાળને એક કડાઈમાં લઈ લઈશું. એમાં 1 કપ પાણી ઉમેરી દઈશું અને દાળને 10 મિનિટ માટે થવા દઈશું. તો દાળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે. તો લગભગ 10 મિનિટમાં મીડિયમ ગેસ પર દાળ સારી રીતે બફાઈ જશે. તો આ રીતે દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને પાણી નિતારી લઈશું અને એને હું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે કચોરીના સ્ટફિંગ માટે આપણે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. વરિયાળી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું. તો કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ મેઇન છે. વરિયાળી નાખવી જરૂરી છે, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હલકો કલર આ રીતે બદલાઈ જાય એટલે આપણે બેસન કે ચણાનો લોટ, તો 1/2 વાટકી મેં લીધો છે. જેટલી મગની દાળ લીધી છે એટલો જ મેં બેસન લીધો છે. થોડો કરી આ રીતે ઉમેરી અને આપણે એને શેકીશું. તો જેમ મોહનથાળમાં આપણે લોટ શેકીએ એ જ રીતે આપણે આ લોટને હવે શેકવાનો છે. હલકો લાલ કલર થાય ત્યાં સુધી સ્લો ગેસ પર કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહી આપણે લોટને શેકી લેશું. લોટ એકવાર શેકાશે એટલે એની જે સુગંધ છે, અરોમા, એ બહુ સારી એવી આવશે. તો આ રીતે ચલાવતા રહી હું શેકી લઈશ. તો લોટ એકદમ સારી રીતે શેકાવો જરૂરી છે, તો કચોરીનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે. તો લગભગ 3 મિનિટમાં આપણો લોટ છે એ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, જો તમે જીન કચોરી બનાવવા માંગતા હોય તો આદુની પેસ્ટ નહીં નાખવાની, નહીંતર 1 લીંબ મરચાની પેસ્ટ જ નાખવાની. મેં અહીંયા આદુ મરચાની પેસ્ટ 1/2 ટેબલ સ્પૂન જેટલી નાખી છે, મિક્સ કરીશું. એને પણ લોટ સાથે સારી રીતે શેકી લઈશું. આદુ મરચાં તમે જેવા નાખશો એવું આ રીતે બેસન છે એ જાડો આ રીતે થઈ જશે અને ડ્રાય થઈ જશે. તો એકદમ સારી રીતે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે આપણે બીજા મસાલા કરી લઈશું. તો આપણે આમાં હિંગ નાખીશું 1/4 ટીસ્પૂન. જો તમે લીલા મરચાં તીખા લીધા હોય તો તમારે લાલ મરચું નહીં નાખવાનું, નહીંતર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેશું.
एक टीस्पून સંજળ પાવડર નાખીશું, મિક્સ કરીશું અને મસાલાને એક મિનિટ જેવું સાતળી લઈશું. મસાલો સતળાઈ જાય એટલે બાફેલી જે મગની દાળ આપણે નિતારીને રાખી છે એ નાખી દઈશું, મિક્સ કરીશું અને મિક્સર કોરું પડે ત્યાં સુધી થવા દઈશું. જો ભીનું હોય તો થોડું કોરું થવા દેવાનું. તો મગની દાળ એકદમ સારી રીતે બફાઈ જવી જોઈએ, એકદમ મેશ થઈ જાય નહીં એવી પણ ન હોવી જોઈએ અને કાચી પણ ન રહેવી જોઈએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું, મિક્સ કરી દેશું. તો આમાં હું શુગર અને લીંબુ વાપરું છું. યુઝ્યુઅલી રાજસ્થાની કચોરીમાં લીંબુ અને ખાંડ હોતા નથી, પણ હું ગુજરાતી ટેસ્ટ માટે એક ટેબલસ્પૂન શુગર અને અડધો લીંબુનો રસ નીચોવી દઈશ, મિક્સ કરી દેશું અને આપણો મસાલો તૈયાર છે. લાસ્ટમાં આપણે બે ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું. મસાલાને મિક્સ કરી અને ઠંડો કરવા સાઈડમાં મૂકી દેશું. તો લોટને રેસ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને આપણે થોડો મસળી લઈશું. તો આ લોટથી લગભગ 8 જેટલી કચોરી બનશે એટલે આપણે 8 એક સરખા લુવા કરી લેશું. મસાલો ઠંડો થઈ ગયો છે, આ રીતે મસાલાને મસળી લેશું અને એના પણ લુવા એક જેવા કરી લેશું. આ રીતે કચોરી ભરવા માટે પહેલેથી આ રીતે તમે જો લુવા બનાવશો તો કચોરી ભરવામાં ઈઝી પડશે. તો લુવા તૈયાર છે અને લોટના લુવા પણ તૈયાર છે. તો આપણે આ રીતે એક લુવો લઈ આ રીતે હાથથી ફેલાવીશું. તો કિનારીઓ પાતળી કરતી જવાની અને આ રીતે ફેલાવતા જવાનું. તમે વણીને પણ કરી શકો છો, પણ કચોરી યુઝ્યુઅલી ટ્રેડિશનલ રીતે આ રીતે બનતી હોય છે. આપણે કચોરીને આ રીતે ફેલાવી વચ્ચે સ્ટફિંગનો લુવો મૂકીશું અને આ રીતે એને ભરીશું. તો આ રીતે ઉપર સુધી આ રીતે આવવાનું અને એકદમ સારી રીતે પેક કરી ગોળો વાળી લેવાનો. બિલકુલ ખુલ્લું ન રહી જાય એ ધ્યાન રાખવાનું, નહીંતર કચોરી છે તેલમાં છૂટી પડી જશે. આ રીતે ગોળો વાળી હાથેથી જેમ રોટલો આપણે થાપીએ એ રીતે આપણે કચોરીને પૂરીની જેમ રેડી કરી લેવાની. એ જ રીતે બીજો લુવો લઈ લઈશું અને આ રીતે ફેલાવી દઈશું. એમાં સ્ટફિંગનો ગોળો કે લુવો મૂકી દઈશું અને આ રીતે કચોરીને પેક કરીશું. એકદમ સારી રીતે મેં પેક કરી લીધી છે. આ રીતે ગોળ સ્મૂધ લુવો કરી અને આપણે રોટલાની જેમ થેપી આ રીતે કચોરી મોટી ફેલાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે કચોરી બનાવી શકશો. તો આ જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. તો એકદમ ઇઝીલી લોટને થોડો ઢીલો રાખવાનો. તમને જો લાગે કઠણ થઈ ગયો છે તો પાણી થોડું છાંટી અને પછી તમારે એને ઢીલો કરી લેવાનો. તો આ રીતે બધી કચોરી રેડી થઈ જાય એટલે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર તમારું ગરમ થઈ જાય એટલે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની. બિલકુલ તેલ તમારું ગરમ વધારે ન હોવું જોઈએ, નહીંતર કચોરી છે એ ફાટી જશે એટલે તમારે ધ્યાન રાખવાનું. આ રીતે 3 કચોરી કડાઈમાં આવે એટલે આપણે કચોરી નાખી દઈશું અને આપણે એને સ્લો ગેસ પર તળીશું. તો એકદમ તો હળવા હાથે આપણે 1/2 મિનિટ જેવું થાય એટલે કચોરીની સાઈડ ચેન્જ કરીશું અને આપણે કચોરીને લગભગ 7-8 મિનિટ જેવું સ્લો ગેસ પર તળાતા થશે. આપણે કચોરીને ફૂલી જશે અને ગોલ્ડન જેવો કલર આવશે. તમારે વધારે ડાર્ક કલર થવા દેવો હોય તો વધારે પણ થઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન થઈ ગયું છે. હું એને કિચન પેપર પર કાઢી લઈશ. જો આ રીતે તમારી કચોરી ફાટે તો એકદમ એ ખસ્તા બની છે. તો આ રીતે તમારો લોટ છે એકદમ પરફેક્ટ બંધાણો હોય જો તમારી કચોરી આ રીતે ખુલે તો. તો આ રીતે આપણી કચોરી તૈયાર છે. હું તમને ખોલીને પણ બતાવી દઈશ. તો તમે આંબલીની ચટણી સેવ સાથે અને લીલી ચટણી સાથે આ કચોરીને સર્વ કરો. તો તમે લોકડાઉનમાં જો તમને કચોરી ખાવાનું મન થાય તો ઘરે જ આવી મગની દાળની ખસ્તા કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટન પ્રેસ કરજો.